સુરતના વિસ્તારમાં ડોક્ટરની બેદરકારીના કારણે યુવકના મોત થયાનો આરોપ કરવામાં આવ્યો છે હરણિયાના ઓપરેશનમાં સત્તાવીસ વર્ષીય ચુનીલાલ મિસ્ત્રીનું મોત થયું છે ચુનીલાલને સંતાનમાં એક દીકરી અને પત્ની ગર્ભવતી છે ડોક્ટર હર્ષલ મિસ્ત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવા પરિવાર દ્વારા માંગ કરવામાં આવી રહી છે જોકે યુવાનના મોતને પગલે ડોક્ટર હર્ષલ મુંબઈ ભાગી ગયા હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે સુરતના પરવરપટિયાની હર્ષ હોસ્પિટલમાં હરનિયાના ઓપરેશન બાદ દોઢ કલાકમાં દર્દીનું મોત નિપજતા પરિવારજનોએ ડોક્ટર ઉપર આક્ષેપ કર્યો છે પરિવારજનોનું કહેવું છે કે ડોક્ટરે પરિવારજનોને વિશ્વાસમાં લીધા વગર ઓપરેશન કર્યું હતું અને યુવકનું મોત નીપજ્યું છે જ્યારે ડોક્ટરનું કહેવું છે કે ઓપરેશન સફળ રહ્યું હતું ઓપરેશન બાદ હાર્ટ એટેક આવ્યો અને મોત નીપજ્યું પરિવારજનોએ પુણા પોલીસ મથકમાં પ્રાથમિક ફરિયાદ મોકલી આપી છે લાશ મીમેર હસ્પિટલમાં પીએમ માટે મૂકવામાં આવતા સમાજના લોકોએ ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી ડેડ બોડીમાંથી જરૂરી સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે રિપોર્ટ બહાર આવ્યા બાદ મૃત્યુ કેવી રીતે થયું તે સ્પષ્ટ થશે મૃતક પુત્રીનો પિતા હતો અને પત્ની નવ મહિનાની ગર્ભવતી છે રોજી રોટી રનાર યુવકના મોતથી પરિવાર નિરાધાર બન્યો છે રાજસ્થાનના અકાલાના જિલ્લાના નાગોર તાલુકાના શીખવાર ગામના વતની અને સુરતના કતાર ગામની નારાયણ સોસાયટીમાં રહેતા અઠ્યાવીસ વર્ષીય પુનારામ ઉર્ફે ચુનીલાલ મિસ્ત્રીને હણણિયા હતો બે દિવસ પહેલા પરિવાર તેને પરવટ સર્જિકલ હોસ્પિટલમાં લઈ ગયો હતો હોસ્પિટલના કન્સલ્ટન્ટ જનરલ લેપ્રોસ્કોપી અને ગેસ્ટ્રો સર્જન ડોક્ટર હર્ષલ મિસ્ત્રીએ શનિવારે એડમિટ કરી સારવાર શરૂ કરી હતી એવો આરોપ છે કે ડોક્ટરે દર્દીનું હરણિયાનું ઓપરેશન કર્યું હતું અને થોડા જ સમયમાં યુવકનું મૃત્યુ થયું હતું ત્યારબાદ પણ સંબંધીઓને જાણ કરવામાં આવી ન હતી ડોક્ટર હર્ષલે ઓપરેશન કરતા પહેલા કેસના કાગળ ઉપર પરિવારના કોઈ પણ સભ્યની સહી લીધી ન હતી અને મેડિકલ ટીમને સાક્ષી બનાવ્યા હતા પુણા પોલીસ કેસની તપાસ કરી રહી છે સ્મીમેર હોસ્પિટલમાં પીએમ દરમિયાન મૃતકની સોસાયટીના સોસાયટી સેંકડો લોકો પીએમ રૂમમાં એકઠા થયા હતા અને ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ સુરત